તો રાજ્યમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની બૂમરાડ મચી છે, ત્યારે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જનતાને આશ્વાસન આપ્યું છે કે પાણી મામલે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે અને જે જે ગામોમાં પાણીની સ્થિતિ ગંભીર છે ત્યાં તંત્રને પાણીની વ્યવસ્થા કરવા જરૂરી સૂચનો આપી દેવાયા છે. જે વિસ્તારમાંથી નાની મોટી વાત રજૂઆત ફરિયાદ આવે છે એને મેં પર્સનલી એ વિસ્તારને ધ્યાન આપીને પીવાના પાણીની મુશ્કેલી ન પડે એ માટે બરાબર કાળજી રાખીએ છીએ. રાજ્ય સરકાર પણ એટલી ચિંતિત છે. અમારા સૌ માનનીય પ્રભારી મંત્રીશ્રીઓ દરેકને પોતાના વિસ્તારોમાં જઈને પીવાના પાણી માટે જિલ્લા વહીવટીતંત્ર અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે પીવાના પાણીની પૂરતી સમીક્ષા કરી છે, ચિંતા કરી છે અને જ્યાં જ્યાં તાત્કાલિક પીવાના પાણી માટે ટેન્કરો શરૂ કરવા હોય ત્યાં પણ સૂચનાઓ અપાઈ ગઈ છે. એટલે રાજ્યમાં જે ખાસ કરીને કચ્છમાં સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં પીવાના પાણીની જે વાત છે એની ગંભીરતાથી લઈને પીવાનું પાણી સમયસર મળે ત્યાં મુશ્કેલી હોય તો ટેન્કરો મારફત તાત્કાલિક મળે એ માટેની પૂરી રાજ્ય સરકાર ચિંતિત છે. પીવાના પાણીને લાગે વળગે ત્યાં સુધી ખાસ કરીને જ્યાં તાત્કાલિક બોર કરવાથી પાણી મળી શકે એમ હોય ત્યાં બોર કરીને હેન્ડપંપ મૂકીને પીવાનું પાણી મળે એ માટે પણ દરેક જિલ્લાઓમાં માન્ય પ્રભારી મંત્રીશ્રી મારફતે અને રાજ્ય સરકારની સૂચનાઓ ગઈ છે. બધા જિલ્લાઓમાં પ્રવાસ કર્યો છે, જ્યાં આવી નાની મોટી સમસ્યાઓના ધ્યાન ઉપર આવી છે ત્યાં જ સ્થળો પર જ એમની પીવાના પાણી માટે ટેન્કરો તાત્કાલિક શરૂ કરવા, ક્યાંક ક્ષતિઓ હોય, મશીનરી ન હોય, ક્યાંક વીજળી જોડાણનો પ્રશ્ન હોય, ક્યાંક સંપ માટે જોડાણની વાત હોય તો એના માટે પણ ક્યાં ક્યાં સૂચનાઓ અપાણી છે. બધા વિભાગો એ બાબતે પૂરા સહકારથી વીજળીનું જોડાણ મળે, જરૂરિયાત હોય ત્યાં સંપમાં ક્યાંક જોડાણ આપવાનું એ મળે, ક્યાંક જરૂરિયાત હોય ત્યાં પીવાના પાણી માટે ટેન્કર શરૂ કરવાના તો એ પણ અપાય એના માટેની પૂરી ચિંતા બધા જ માનની મંત્રીશ્રીઓ પોતાના વિસ્તારમાં પ્રભારી મંત્રી તરીકે એની ચિંતા કરી છે અને સૂચનાઓ આપવાની છે. જસદણમાં કોંગ્રેસીઓ રહ્યા છે, પાછળ ભજ્યા ઘટ્યા છે. જસદણ શહેરમાં પણ પૂરતું પાણી ત્રીજા ચોથા દિવસે વોર્ડ વાઇઝ રોટેશનમાં અપાય છે. નાની મોટી ક્ષતિઓ હોય, ઘર સુધી કોઈના લતા સુધી પાણી આપવાની જવાબદારી નગરપાલિકાની છે કે ગ્રામ પંચાયતની છે. અમારું પાણી પુરવઠા હોવાની જવાબદારી તો હું છું, પાણી મળે એના માટેની જવાબદારી છે. એ જવાબદારી પૂર્વક કચ્છ લાઈવ અને જસદણ બંને જગ્યાએ સ્ટોરેજ પૂરતા છે.